नमस्कार दर्शक मित्रों, जेट न्यूज़ में आपનું સ્વાગત છે। વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડ સિવિલ હોસ્પિટલમાં કપરાડાની પ્રસૂતાની ડિલિવરી કર્યા બાદ પુત્ર જન્મ્યો કે પુત્રી એ બાબતે થયો છબરડો। વલસાડમાં ફળવાયેલી 7 સિટી બસોમાં રિમોડેલિંગ કરેલ ટાયર બમ્પરમાં તિરાડો સહિતની ખામીઓ જોવા મળી। પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા કર્યું આહ્વાન। समग्र दमण में तिरंगा की थीम पर लाइटिंग नो शणगार साथे स्वतंत्र पर्व की उजवणीए आखरी ओप अपायो। हवे समाचारो जोई विगतवार। कपराड़ा में गर्भवती महिला ने डिलीवरी थया बाद जन्मेल बाळक ने कांच में राख्या बाद सिविल हॉस्पिटल ना स्टाफे पुत्रना बदले पुत्री आपी होवानो आक्षेप बाळकी नी दादीए करता आ मुद्दो तपासनो विषय बन्यो छे। कपराड़ा गामे एक महिला नी डिलीवरी में पुत्र के पुत्री जन्मी ते बाबते वलसाड सिविल में छबरडो सपाटी उपर आव्यो छे। कपराड़ानी एक आदिवासी प्रसूताने दुखावो उपड़ता कपराड़ाना ज एक दवाखानामां लई जवाया बाद तेमने धरमपुर हॉस्पिटलमां मोकलवामां आव्या हता, जे बाद धरमपुरथी पण आ प्रसूताने डिलिवरी केस माटे सिविल हॉस्पिटलमां रेफर करवामां आवी हती। 2 ऑगस्टे प्रसूताने सिविलमां दाखल कराया बाद महिलाए 7 માસના શિશુને જન્મ આપ્યો હતો અને તેનું વજન ઓછું હોવાથી કમજોરીના કારણે સારવાર માટે કાચની પેટીમાં રાખવામાં આવ્યું હતું। आ महिलानी सासुए पुत्रने जन्म आप्यो होवानो रटन लगावी बाळकनी सारवार बाद बाळकी छे तेवुं सिविल स्टाफ द्वारा कहेवामां आवता परिवारजनोमां रोषनी लागणी फैलाई हती। नवजात शिशुना दादीए हवे बाळकी लेवानी ना पाड़ी बाळक ज जोईए तेवी रट पकड़ता हॉस्पिटल तंत्र दौड़तुं थई गयुं हतुं। वलसाड सिविल हॉस्पिटलमां बाळकना बदले बाळकी जन्मी होवाना विवाद अंगे आदिवासी परिवारना सभ्योए जणाव्यु के 7 માસના શિશુના જન્મ બાદ પ્રથમ તે બાળક હોવાનું ધ્યાને આવ્યું હતું અને શિશુને વજન કરાવવા લઈ ગયા બાદ તેને સારવાર માટે કાચની પેટીમાં રાખવામાં આવ્યું હતું, જે બાદ આ પુત્ર કે પુત્રી છે તે બાબતે છબરડો ઊભો થયો હતો। તો આ બાબતે સિવિલ હોસ્પિટલના સ્ટાફનું કહેવું છે કે ડિલિવરી સમયે મહિલાએ બાળકીને જ જન્મ આપ્યો હતો, પરંતુ તેઓના પરિવારે બાળકી લેવાનું ના કહી દેતા હાલ આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે। અમે કપરાડા દવાખાનામાં લઈ ગયેલા, ત્યાંથી છે ને અમને ધરમપુર મોકલાયા। ધરમપુરથી છે ને 10 વાગ્યાની લઈ ગયેલા અંદર, તો પછી છે ને આ લોકો કે પહેલાં છે કે વલસાડ લઈ જાઓ, આ છોકરીને તો પેટમાં બી દુખતું નથી હોતું, તો મેં કેમ કે પેટમાં નહીં દુખે તો અમને રજા આપી દે, અહીંયા આવીને દવા ચાલુ કરી ને બાળક 7 મહિનાનું દિલાવારી કરી તો પછી મેં જોયું, હાંભે રહીને જોયું તો પેલી પોયરીને પકડીને મેં જોયું છોકરો છે, મેં છોકરો છે એમ કરીને ત્યાં વજન કરવા લઈ ગયેલા, ત્યાં બી મેં બોયલી કે કેટલું છે 700 છે, ત્યાંથી પછી કાચમાં મૂકવા લઈ ગયેલો તે મને જોવાયેલું નહીં, ત્યાં લોકોની જવાબદારી છે। અત્યારે તો છોકરી આવેલી ને તો છોકરી મેં નહીં લઈ જવાના, છોકરો હોય ને તે જ મને કેવા બી છોકરો આપે પણ મેં છોકરો જ મને જોઈએ, મારું છોકરો છે એટલે છોકરો જ જોઈએ। પુત્રો થયો ને કેટલા 2 તારીખથી કાચમાં રાખેલું, ખાલી બતાવેલું નહીં મળે અમને મને તો ને આ પછી કાલે આપવા ગયા, આપ્યું એમ હાથમાં ત્યારે છોકરી આપી દીધી, ડૉક્ટર લોકોને તો કીધેલું તપાસ કરી એમ કહે, તપાસ કરીને જણાવીએ માનતો શું છે કે છોકરો હતો એટલે છોકરો જોઈએ। વલસાડ શહેરમાં ₹2 કરોડના ખર્ચે સિટી બસ ફાળવવામાં આવી છે, જેનું આજરોજ મુખ્યમંત્રીના હસ્તે લીલી ઝંડી ફરકાવી લોકાર્પણ કરાયું હતું, જોકે બસોમાં ખામીઓ પણ જોવા મળી હતી। વલસાડ શહેરમાં મુખ્યમંત્રીના હસ્તે સિટી બસને લીલી ઝંડી ફરકાવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અંતર્ગત વલસાડ નગરપાલિકા માટે સતત 7 જેટલી બસો આશરે 2 કરોડના ખર્ચે ફાળવવામાં આવી છે। આ સિટી બસો વલસાડ શહેરના અલગ અલગ રૂટ ઉપર ફરશે, જેનો આજરોજ વલસાડ પાલિકાના કલ્યાણ બાગ સામે આવેલ પાર્કિંગ પ્લોટમાં સિટી બસનું લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીલી ઝંડી ફરકાવી વલસાડ સિટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જોકે આ બસમાં કાચ, સિગ્નલ લાઇટ, રિમોલ્ડ કરેલા ટાયર તેમજ આગળ પાછળના બમ્પરમાં તિરાડ જોવા મળી હતી। 25-30 લાખની એક બસ એવી 7 બસ 2 કરોડથી વધુ ખર્ચે આવી છે, પરંતુ બસની લાઇટથી મારી અનેક જગ્યાએ ખામીઓ જોવા મળી હતી। આ સિટી બસ CNGથી ચાલશે। વલસાડ શહેરમાં સિટી બસ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થતા શહેરના લોકો તેનો લાભ લે તે માટે શહેરમાં ફરતી મૂકી છે।
સાહેબ કે તમે લોકો આ સપિતે જીને આજે છે બસો એક 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 બસની કિંમત લગભગ 30-35 લાખની કિંમતની બસો છે અને બધી બસો સીએનજી છે એટલે પર્યાવરણ માટે હાનિકારક નથી. આ સિટી બસ સેવાઓ જે છે એ રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને અવર્ગની જે નગરપાલિકાઓ છે એમાં શરૂ કરવા માટે સરકારશ્રીએ સ્કીમ જાહેર કરી છે, મુખ્યમંત્રી શહેરી બસ સુવિધા. એના અંતર્ગત 12.5 રૂપિયા જે ખોટ જાય એમાંથી 12.5 રૂપિયા એટલે 50% જેટલી રકમ સરકાર આપણને ગ્રાન્ટ તરીકે આપશે. 50% રકમ નગરપાલિકા પોતાના ભંડોળમાંથી ભરશે અને નાગરિકોને 5 રૂપિયાથી 10 રૂપિયા સુધીમાં, મેક્સિમમ 10 રૂપિયા, મિનિમમ 5 રૂપિયા સુધીમાં આ સુવિધાઓ મળશે. અને જુદા જુદા 11 રૂટ આપણે મંજૂર કરાવ્યા છે અને 11 રૂટ ઉપર આ બસો ફરશે એટલે લગભગ સમગ્ર શહેરનો વિસ્તાર આવરી લેવામાં આવશે. હા, તમામ બસો નવી છે અને હજી આપણે એનું જે વિધિ પાસિંગની ને બધી કરી અને પછી આપણે ને એટલે બસો એમણે એડવાન્સમાં લઈ લીધેલી હતી એટલે બસ કોઈ કઈ જગ્યાએ વપરાણી નથી, નવી જ બસો છે. એ ચકાસણી કરી લેશું કઈ એવું હશે, પણ જૂની બસ એવી હશે કે એવું હશે તો બદલાવી લાવી લેશું. કપરાડા તાલુકાના અંબેટી ગામે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કપરાડા તાલુકાના અંબેટી ગામે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આજે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો, જેમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હાજરી આપી હતી. જેઓએ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવા તેમજ તેમના ફાયદા અને રાસાયણિક ખેતીના ગેરફાયદા અંગે જાહેર મંચ ઉપરથી ચર્ચાઓ કરી હતી. આ પ્રાકૃતિક ખેતી પરિસંવાદ કાર્યક્રમમાં પધારેલ જિલ્લાના ખેડૂતોએ પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, વલસાડ સાંસદ ડૉક્ટર કેસી પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં જિલ્લાના ખેડૂતો અને પ્રકૃતિ પ્રેમીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જો પૂજ્ય બાપુને સ્વાવલંબી ગ્રામ યોજના કે આધાર પર પ્રારંભ કિયે છે, બધા પ્રશ્નોના સમાધાન આપણી પાસે છે. તમને જે પ્રશ્ન ઉદ્ભવે એ તમે પૂછી શકો છો, તમે એનું સમાધાન લઈ શકો છો અને તમારા ખેતરમાં જ્યારે પ્રાકૃતિક ખેતી તમે કરશો તો આ બધા 50 પછી 55 પછી આપણને ભય રહેવા આપણું શરીર ઘણું ચેકઅપ કરવામાં છે, પણ આજે આપણે બધા જ રહ્યા છે કે લગભગ 40 વર્ષની ઉંમરે ખૂબ મોટા હાલતો હાર્ટ એટેક નો હાર્ટ એટેક આવી જાય, નાના જવાને મરી જાય, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર આખો ધસકો બદલી જાય. આપણને એમ થાય કે આ કેવી રીતે, તો આપણને ક્યાંક ને ક્યાંક જો નજર બેસતી હોય તો કે આજે આ રાસાયણિક ખાતર અને એના કારણે જે પાકનું અનાજ છે તો એ અનાજના કારણે પણ આપણું સ્વાસ્થ્ય બગડતું હોય એવું આપણને લાગે. સંઘ પ્રદેશ દમણમાં 77મા સ્વાતંત્ર દિવસની રંગે ચંગે ઉજવણી થાય તેવા ઉદ્દેશથી પ્રશાસન દ્વારા પ્રદેશના વિવિધ વિસ્તારોમાં તિરંગાની થીમ પર લાઇટનિંગનો શણગાર કરવામાં આવ્યો છે. સમગ્ર ભારતભરમાં 77મા સ્વાતંત્રતા દિવસની તડામાર તૈયારીઓ પૂર્ણતાને આરે હોય અને 15મી ઓગસ્ટના દિવસે સ્વાતંત્રતા દિવસની ઠેર ઠેર ભવ્યથી ભવ્ય ઉજવણી થવા જઈ રહી હોય ત્યારે સંઘ પ્રદેશ દમણમાં પણ 77મા સ્વતંત્રતા દિવસની રંગે ચંગે ઉજવણી થાય તેવા હેતુથી દમણ પ્રશાસન દ્વારા પ્રદેશના વિવિધ વિસ્તારોમાં તિરંગાની થીમ પર લાઇટિંગનો શણગાર કરવામાં આવ્યો છે, જેમાં નાની દમણ અને મોટી દમણને જોડતા રાજીવ ગાંધી સેતુ પુલ પર મોટી દમણ ફોર્ટ વિસ્તાર, લાઇટ હાઉસ,
कलेक्टरेट, नगरपालिका, जिला पंचायत तथा अन्य सरकारी एकमों की इमारतों पर नयनरम्य लाइटनो शणगार करेल जोवा मळी रह्यो छे। प्रदेशनी तमाम चेकपोस्ट पर पण राष्ट्रध्वजनी थीम पर लाइटिंग करेल जोवा मळी रही छे, जे जोता रात्रि दरमियान दमण जाणे देशना तिरंगामां लपेटायेलू होय तेवो लाइटिंगनो नजारो जोवा मळी रह्यो छे। जे जोवा प्रदेशना लोकोनी साथे आसपासना विस्तारमां रहेता लोको अने पर्यटको पण रात्रि दरमियान दमण आवी रह्या छे अने सेल्फीनी साथे रील तेमज अन्य फोटोशूटनो आनंद माणी रह्या छे। आ तरफ प्रदेशना विविध विस्तारोमां रहेता रहीशो द्वारा पण हर घर तिरंगा अंतर्गत आजादीना तिरंगाने पोताना घरो पर आन बान शान साथे लहेरावी रह्या छे। आ तरफ प्रशासन द्वारा मंगळवारना रोज मोटी दमण लाइट हाउस पासे आयोजित थवा जई रहेल राजकीय समारोहनी तैयारीना भागरूपे कामदारो आखरी ओप आपी रह्या होय ते जोवा मळी रह्यु छे। બિહારના પૂર્વ મુખ્યમંત્રી સંતોષ સુમન દાદરા નગર હવેલીની મુલાકાતે આવ્યા હતા, જેમનું બિહાર વેલફેર એસોસિએશન દ્વારા વાપીમાં સ્વાગત સન્માન કરાયું હતું। બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીના પુત્ર અને હિન્દુસ્તાન આવામ મોરચા નેતા બિહારના પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય સંતોષ સુમન દાદરા નગર હવેલીની મુલાકાતે આવ્યા હતા, ત્યારે વાપીમાં બિહાર વેલફેર એસોસિએશનના અધ્યક્ષ વિપુલ સિંઘ સહિત અન્ય હોદ્દેદારો અને અગ્રણીઓએ વાપીમાં સંતોષ સુમનનું સ્વાગત સન્માન કર્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય સંતોષ સુમને મીડિયા સાથે વાતચીત કરી બિહારની રાજનીતિ અને નીતિશ કુમાર દ્વારા કરાયેલ દરભંગા એરપોર્ટ, એઇમ્સ પરની બયાનબાજી, મણિપુર ઘટના, કોંગ્રેસ પાર્ટી સાથે અન્ય પાર્ટીઓએ કરેલ ગઠબંધન સહિતના વિવિધ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી એનડીએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુણગાન ગાયા હતા। વાપી સેલવાસની મુલાકાત અંગે તેમણે જણાવ્યું હતું કે વાપીમાં અને દાદરા નગર હવેલીના વિસ્તારોમાં બિહારના ઘણા લોકો વસાવટ કરે છે, જેમાં ઘણા લોકો અહીં રોજગારી મેળવે છે, તો બિહારના કામદારોને બિહારના પ્રતિષ્ઠિત ઉદ્યોગકારો અહીં રોજગારી પણ આપી રહ્યા છે, જેમાં ઘણા લોકો તેમની પાર્ટીના કાર્યકર છે। જેઓનો ઉત્સાહ વધે બિહાર સિવાયના રાજ્યમાં પણ પાર્ટીનો પ્રચાર પ્રસાર થાય તેવા ઉદ્દેશથી તેમને અહીં આવવાનું આમંત્રણ મળ્યું હતું, જે આમંત્રણ સહર્ષ સ્વીકારી તેઓ અહીં મુલાકાતે આવ્યા હતા। પૂર્વ મંત્રી સંતોષ સુમનનું વાપીમાં અને બિહારમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ બિહાર વેલફેર એસોસિએશનના અધ્યક્ષ વિપુલ સિંઘે ભવ્ય સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે બિહારના અસંખ્ય લોકો વાપીમાં રોજગારી મેળવતા હોય તે અંગેની વિસ્તૃત માહિતી મંત્રીને પૂરી પાડી હતી, તેમજ બિહાર વેલફેર એસોસિએશન જે સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે તેની વિગતોથી અવગત કરાવ્યા હતા। हम लोग की इच्छा थी कि इस इलाके में आ करके देखा जाए और पार्टी की संभावना तलाश किया जाए, उसी सिलसिले में हम लोग यहाँ पर आए हैं और पार्टी का एक यूनिट तैयार करने के लिए हम यहाँ पर आए हैं। तो आगे चल करके यहाँ जो राजनीतिक सरगर्मी है सिलवासा में, खास करके वहाँ पर हमारी पार्टी गरीबों के साथ, खास करके मज़दूरों के जो समस्याएँ होती है और भी जो विकास की बात है उनके साथ चल करके पार्टी जिस तरह से बिहार में काम करती है यहाँ भी काम करने के लिए इच्छुक है। हम लोग दूसरे प्रदेशों में भी काम कर रहे हैं, बंगाल में काम कर रहे हैं,
दिल्ली में काम कर रहे हैं, हम लोग राजस्थान में हैं, तो हम लोग इच्छा है इसी सिलसिले में हम लोग आए हैं और यहाँ आकर के बहुत अच्छा अनुभव हुआ, जो लोगों का आप सबका प्यार स्नेह मिला और यहाँ आने के बाद लगा ही नहीं कि हम बिहार से बाहर हैं, ऐसा लगा कि हम बिहार में हैं, तो और एक जिज्ञासा जागी है और हम समझते हैं कि हम लोग मेहनत करके पार्टी को भी यहाँ खड़ा करें। ये हमारे बिहार के पूर्व मुख्यमंत्री जिनका नाम मांझी जी के लड़के थे, संतोष सुमन जी नाम है, अभी वर्तमान विधायक हैं, अभी मंत्री थे दिल्ली सरकार में, दो महीना पहले रिजाइन दिए हैं वो, और हम लोग को 10 बजे मालूम पड़ा 9:30 बजे कि वो वापसी और आ रहे हैं, और तो हम लोगों ने अपनी कमेटी की ओर से जहाँ तक हुआ मैसेज किए ग्रुप में, जहाँ तक लोग हमारी कमेटी लोग आ सके, एक वेलकम एक स्वागत और एक पार्टी रख प्रोग्राम रख के आप लोग देखे भी होंगे, हमारे संस्था ढंग से कार्यक्रम करते रहते हैं, जो भी हमारे बिहार गुजरात कहीं के भी नेता अगर आते हैं हम लोग समाज को अगर सूचना मिलती है तो हम लोग वेलकम और स्वागत हम संस्था की ओर से करते हैं। जी अभी ऐसी कोई वार्तालाप नहीं हुई, खाली हम लोगों ने बताया बिहार काफ़ी लोग यहाँ पे मजदूर जो है जितनी कंपनी है 50% मजदूर है यहाँ पे, और हमारी जो संस्था है यहाँ पर काफ़ी अच्छा काम कर रहे हैं, हम लोगों को बताया और यही चर्चा हुई, विशेष सभी को बातचीत हमको नहीं हुई, नेक्स्ट आगमन होंगे तो बातचीत होगी। जता पहला फिर एक नज़र आज ना मुख्य समाचारों पर। વલસાડ સિવિલ હોસ્પિટલમાં કપરાડાની પ્રસૂતાની ડિલિવરી કર્યા બાદ પુત્ર જન્મ્યો કે પુત્રીએ બાબતે થયો છબરડો। વલસાડમાં ફળવાયેલી 7 સિટી બસોમાં રિમોડલિંગ કરેલ ટાયર, બમ્પરમાં તિરાડો સહિતની ખામીઓ જોવા મળી। પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા કર્યું આહ્વાન। સમગ્ર દમણમાં તિરંગાની થીમ પર લાઇટિંગનો શણગાર સાથે સ્વતંત્ર પર્વની ઉજવણીએ આખરી ઓપ અપાયો। समाचारों में आज बस आटलू ज। वधु समाचारों माटे जोता रहो जेट न्यूज। त्या सुधी मने रजा आपशो। नमस्कार।